હેલો મિત્રો, નોલેજ ઇઝ કરન્સીમાં તમારું સ્વાગત છે. હું છું ભરત ચૌધરી અને આજે આપણે વાત કરીશું કમ્પ્યુટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુનો પાર્ટ 1. સો લેટ સ્ટાર્ટ. આપણો પહેલો ક્વેશ્ચન છે, કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુ અક્ષર દૂર થશે? તો કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી જમણી બાજુનો અક્ષર દૂર થશે, અને જો બેકસ્પેસ કી દબાઈએ તો ડાબી બાજુનો અક્ષર દૂર થશે. તો આ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, એક નિબલ એટલે કેટલા બીટ થાય? તો એક નિબલ બરાબર 4 બીટ થાય, અને 8 બીટ બરાબર 1 બાઇટ થાય. આ પણ પૂછાતું હોય છે, તો આને પણ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રીનેમ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો રીનેમ કરવા માટે F2 વપરાય છે, પછી F7 છે એ ગ્રામર માટે વપરાય છે, પછી F6 છે એ ગોટુ માટે વપરાય છે. આ ધ્યાન રાખજો તમે. નેક્સ્ટ છે, વાઈફાઈ શેના ઉપર ચાલે છે? તો મિત્રો, આપણે વાઈફાઈ યુઝ કરતા હોઈએ છીએ જે રેડિયો વેવ ઉપર ચાલે છે. નેક્સ્ટ છે, ઓપ્ટિકલ ડિસ્ક તરીકે શેનો સમાવેશ થતો નથી? તો ઓપ્ટિકલ ડિસ્ક તરીકે સીડી રોમ, ડબલ્યુ ઓ રોમ, ડીવીડી આ બધાનો સમાવેશ થાય છે. ફ્લોપી ડિસ્કનો ઓપ્ટિકલ ડિસ્ક તરીકે સમાવેશ થતો નથી. આઈપી એડ્રેસ એ કેટલા બીટનું બનેલું હોય છે? અહીંયા આપણે ધ્યાન રાખજો શું પૂછ્યું છે, કેટલા બીટનું બનેલું હોય છે. તો આઈપી એડ્રેસ એ 32 બીટનું બનેલું હોય છે, અને પૂછે કે કેટલા બાઇટનું બનેલું હોય છે. તો આપણને ખબર છે કે 1 બાઇટ બરાબર 8 બીટ થાય. તો બાઇટ વિશે પૂછ્યું હોય તો 32 ભાગ્યા 8, 8 ચોક 32, એટલે 4 બાઇટનું બનેલું હોય છે આઈપી એડ્રેસ. અને બીટ પૂછે તો 32 બીટ, અને બાઇટ પૂછે તો 4 બીટ. ટ્રાન્ઝિસ્ટરની શોધ કઈ સાલમાં થઈ હતી? તો ટ્રાન્ઝિસ્ટરની શોધ છે એ 1948માં થઈ હતી, અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ છે એ બીજી પેઢીના કમ્પ્યુટરમાં થયો હતો. પહેલી પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબ યુઝ થતી હતી. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે, શેને કોમ્પ્યુટરનું હૃદય કહેવામાં આવે છે? સો ગાઈઝ, માઇક્રો પ્રોસેસર છે એને કોમ્પ્યુટરનું હૃદય કહેવામાં આવે છે. ઇસરો જેવી સંસ્થાઓનું ડોમેન શું હોય છે? હવે આપણે ધ્યાન રાખજો કે અહીંયા શું પૂછ્યું છે, સંસ્થા, અને સંસ્થાનું ડોમેન હોય છે ઓર્ગેનાઇઝ .org, એનું ફૂલ ફોર્મ થાય ઓર્ગેનાઇઝેશન. .in નો મતલબ છે કે ઇન્ડિયાની સાઇટ છે. .gov છે એ ગવર્મેન્ટમાં વપરાય છે. જેવી રીતે કે UKનું તમને કોઈ ડોમેન પૂછે તો .uk આવે, USAનું .us આવે, એવી રીતે ઓસ્ટ્રેલિયાનું .aus આવે, પાકિસ્તાનનું .pk આવે. તો આપણે એક્ઝામમાં પૂછાતું હોય છે, તો ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગોટુ માટે કઈ ફંક્શન કી વપરાય છે? હમણાં જ આપણે આગળ વાત કરી હતી, ગોટુ માટે F6. F7 છે એ ગ્રામર માટે વપરાય છે, ગ્રામરની ચકાસણી માટે. નેક્સ્ટ છે, લેનનું પૂરું નામ શું છે? લેનનું પૂરું નામ છે L ફોર લોકલ, A ફોર એરિયા, એન્ડ N ફોર નેટવર્ક. લોકલ એરિયા નેટવર્ક ઓપ્શન C. નેક્સ્ટ છે, એક્સેલમાં ફોર્મ્યુલાની શરૂઆત ક્યાંથી થાય છે? તો મિત્રો, આપણે એક્સેલમાં ફોર્મ્યુલા કોઈ પણ, ધારો કે આપણે સમ કરવું હોય, પ્રોડક્ટ કરવું હોય, તો હંમેશા આપણે પહેલાં બરાબર લખવું પડે છે, પછી જે ફોર્મ્યુલો એપ્લાય કરવો હોય એ કરી શકીએ છીએ. તો શરૂઆત થાય છે બરાબરથી. નેક્સ્ટ છે, કોમ્પ્યુટરમાં વપરાતી IC ચિપ શેની બનેલી હોય છે? તો ચિત્રો સિલિકોનની બનેલી હોય છે. અને કોમ્પ્યુટરમાં એટલે તો આપણું જે ઇન્ડિયાનું જે બેંગ્લોર સિટી છે એને સિલિકોન વેલી કહેવાય છે, કારણ કે ત્યાં કોમ્પ્યુટરનું હબ છે, એટલે તેની ચિપ્સ છે સિલિકોનની બનેલી હોય છે. નેક્સ્ટ છે, વર્કબુક એ કોનો સમૂહ હોય છે? તો વર્કબુક છે એ શીટોનો સમૂહ હોય છે, કે જેમાં આપણે એક્સેલમાં 1 શીટ, 2 શીટ, 3 શીટો બધી ભેગી થઈને જે આખું બધું ભેગું હોય એને કહેવાય છે વર્કબુક. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? સર્ચ એન્જિન એટલે કે એવી કે જ્યાં આપણે સર્ચ કરી શકીએ, જેવી રીતે કે ક્રોમ છે એ એક એપ્લિકેશન છે, કે જેની અંદર આપણે ગૂગલ છે કે જેમાં આપણે સર્ચ કરીએ એને કહેવાય સર્ચ એન્જિન. તો ગૂગલ છે, યાહુ છે, બિંગ છે, યુગલ સર્ચ એન્જિન નથી. આનો સાચો જવાબ છે D, યુગલ. નેક્સ્ટ છે, મિલી સેકન્ડનો 1 સેકન્ડમાં કેટલામો ભાગ છે? મિલી સેકન્ડ એ, તો આપણને ખબર છે કે 1 સેકન્ડ બરાબર 10 ની 3 મિલી સેકન્ડ, તો 3 મિંડા, એટલે B જવાબ સાચો છે, 1000. અગર માઇક્રો સેકન્ડ પૂછ્યું હોય તો 10 ના 6 મિંડા આવે. 1 સેકન્ડ બરાબર 10 ની 6 માઇક્રો સેકન્ડ, અને 1 સેકન્ડ બરાબર 10 ની 3 મિલી સેકન્ડ, તો 1000મો ભાગ છે. B ઇઝ રાઇટ આન્સર.
વર્ડમાં ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ કેટલી હોય છે? 11 હોય છે. શરૂઆતનું ઇન્ટરનેટ એટલે આપાનેટ. શરૂઆતના ઇન્ટરનેટને આપાનેટ તરીકે ઓળખતા હતા. બાઇટ એટલે કેટલા બીટ થાય? આપણે આગળ જોઈ લીધું, બાઇટ એક બાઇટ એટલે 8 બીટ થાય, અને નિબલ હોય તો 4 આવે. કોમ્પ્યુટરનો નાનો એકમ કયો છે? તો કોમ્પ્યુટરનો નાનો એકમ છે કેબી. કેબી બરાબર કિલોબાઇટ. 1 MB બરાબર 1024 KB. અને બીટ છે તો કે એ તો નાનો એકમ નથી, નાનો એકમ છે કિલોબાઇટ 1 KB. સોરી ગાઈઝ, આમાં ભૂલ છે. કોમ્પ્યુટરનો નાનો એકમ આવે બીટ. કોમ્પ્યુટરનો સૌથી નાનામાં નાનો એકમ છે બીટ. KBPS છે તો સેકન્ડ છે, કિલો બીટ છે અને કિલો બાઇટ છે. હવે 8 બીટ બરાબર 1 બાઇટ થાય, તો આપણે જોઈ લીધું તો સૌથી નાનો એકમ અહીંયા પૂછ્યું છે, તો નાનો એકમ છે બીટ. નેક્સ્ટ છે, ઇન્ટરનેટની શોધ કયા દેશે કરી હતી? તો ઇન્ટરનેટની શોધ છે એ અમેરિકા દેશે કરી હતી. વર્ડમાં કેટલા મેનુ આવેલા હોય છે? તો વર્ડમાં 9 મેનુ આવેલા હોય છે. જેવી રીતે કે આપણે અહીંયા ઉપર મેનુ બારમાં 9 મેનુ આવેલા હોય છે. ફાઇલ મેનુ, પછી એડિટ મેનુ, ઇન્સર્ટ મેનુ, પછી વ્યૂ મેનુ, એવી રીતે ટોટલ 9 મેનુ આવેલા હોય છે. ફાઇલ છેલ્લે હેલ્પ કરીને હોય છે, આવા ટોટલ 9 મેનુ હોય છે, ધ્યાન રાખજો. બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો બાઇનરી પદ્ધતિમાં 2 અંક પૂછ્યું છે. કેટલા અંક હોય છે એમ નથી પૂછ્યું કે કયા અંક હોય છે, તો 2 અંક હોય છે. અને કયા કયા અંક હોય છે? તો કે 0 અને 1, આ બંને અંક હોય છે, એટલે ટોટલ 2 અંક હોય છે. નીચે પૈકી કયું નેટવર્ક ડિવાઇસ નથી? રાઉટર છે, બ્રિજ છે, સ્વિચ છે, મોડેમ છે, એ નેટવર્ક ડિવાઇસ નથી. હાલમાં ઇન્ટરનેટમાં કેટલા IP એડ્રેસ શક્ય છે? હાલમાં ઇન્ટરનેટમાં 4 અબજ IP એડ્રેસ શક્ય છે. આ એક યાદ રાખવા જેવું છે, આમ તો યાદ જ રાખી લેવાનું. વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ કરી શકાય છે? તો એક્સેલમાં વધુમાં વધુ 400% ઝૂમ કરી શકાય છે. અને ઓછામાં ઓછું 10% કરી શકાય છે. 10% જેટલું નાનું કરી શકાય છે, અને વધુમાં વધુ 400% જેટલું કરી શકાય છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, સો થેન્ક યુ ગાઈઝ. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કર દો. થેન્ક યુ વેરી મચ.